वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर्व दसमू तरंग अग्यारमू सद्गुरु आधारानंद स्वामी आ तरंग में भगवान श्रीहरि अने मयाराम भट्ट बंधिया गाम में भेगा थाय छे। आ प्रसंग आ तरंग में स्वामी वर्णवे छे। अमर सिंह बारोट जो मेघपुर सो रहाय पत्र सो हरि को जोई कर सिर उपरी चढ़ाय। अमर सिंह बारोट जो मेघपुर सो रहाय पत्र सो हरि को जोई कर सिर उपरी चढ़ाय। मेघपुरना रहेवासी अमरसिंह बारोट तेमणे श्रीहरिनो पत्र वाचीने मस्तके चढ़ाव्यो अने बोलिया, धन्य भाग्य हमारा ही ऐसे बोले उते। शू बोलिया, अमारा मोटा भाग्य छे, अमने धन्य छे, अमारा धन्य भाग्य छे कि अमारा गाम में भगवान पधारशे ने ब्राह्मणों ने जमाड़शे, अमे हेतभाव राखीने सेवा करीशुं। महाराजे पत्र द्वारा समाचार मोकल्या हता ने, महाराजनी आज्ञा गणो, महाराजनी इच्छा गणो, एने अमर सिंह बारोटे स्वीकारी लीधी। श्रीहरि अहीं पधारीने જ્યાં સુધી બ્રાહ્મણોને જમાડશે ત્યાં સુધી અમે રસોઈ બનાવવા માટેનું બધું બળતણ પૂરું પાડીશું। ધન્ય છે આવા ભક્તોને। હા, આપણા લોયાધામ પરિવારની વાતો હમણાં કરતા હતા ને, આપણા લોયાધામ પરિવારની અંદર તમે ફ્લોરિડામાં જાઓ, આટલું મોટું કાર્ય ત્યાં થયું, ત્યાંના ભક્તોએ જે સેવા કરી છે, ત્યાંના ભક્તોએ જે પુરુષોએ બહેનોએ બાળકોએ યુવાનોએ બહુ થોડી સંખ્યામાં છે પણ એ ભક્તોની જે નિષ્ઠા છે ને, એ પછી ડૉક્ટર યોગેશ ભગત હોય, ડૉક્ટર ગિરીશભાઈ હોય, ડૉક્ટર નૈષધભાઈ હોય, આ બધા ભક્તો એમના પરિવારો એ બધાએ જે તન મન ધનથી જે સેવા કરી છે ને, ત્યારે આપણને ચોક્કસ એમ થાય કે મહારાજના સમયમાં ભક્તોનું જેવું સમર્પણ હતું ને, એવા સમર્પણવાળા ભક્તો આજે પણ છે। ડૉક્ટર નૈષધભાઈના ઘરે 30 હરિભક્તોનો ઉતારો હતો, કેટલો તમે વિચારો, આખું ઘર મંદિર બનાવી દીધેલું। પણ આ બધા ભક્તોએ હમણાં આપણી કાર્યકર્તાઓની શિબિર કંટકીમાં થઈ, અમે સંતો તો ઇન્ડિયા હતા, જઈ ન શક્યા। ઋષિ સ્વામી, રસિક સ્વામી, ધ્યાન સ્વામી બધા સંતો ત્યાં પધાર્યા હતા,
પણ ત્યાંના ભક્તોએ જે સેવા કરી, મન મૂકીને સેવા કરી. સંતો કહેતા હતા કે સ્વામી, ભક્તોએ એટલી બધી સેવા કરી, એટલી બધી સેવા કરી કે હવે ફરીવાર કાર્યકર્તાઓની શિબિર રાખવાની થાય ને તો બધાનો ઓપિનિયન એવો છે, ક્યાં રાખો? કંટકીમાં ત્યાં રિસોર્ટની અંદર હતી ને ત્યાં રાખો. શિકાગોમાં હોય, જ્યોર્જિયા મેકનમાં હોય, એટલાન્ટામાં હોય, ટેક્સાસમાં હોય કે તમે કેનેડામાં જુઓ, પૂજ્યપાદ ગુરુજીનો એક સંકલ્પ હતો કે લોયાધામ પરિવાર એક દિવ્ય પરિવાર બને, લોયાધામ પરિવાર એક મહારાજને ગમે એવો પરિવાર બને. પણ આજે આપણને આનંદ થાય, સંતોષ થાય કે આ લોયાધામ પરિવારના ભક્તો, બાળકો એનું સમર્પણ કેટલું અદ્ભુત છે. મહારાજે પત્ર લખ્યો, પત્રમાં પોતાની ઈચ્છા દર્શાવી અને પત્ર મળતાની સાથે મેઘપુરના બારોટ અમરસિંહજીએ આજ્ઞા માથે ચડાવી, અમારા મોટા ભાગ્ય કે અમારા ગામમાં પ્રભુ પધારે અને બ્રાહ્મણોને જમાડે, આનાથી મોટું સદભાગ્ય કયું, બોલો. દેશવાસી બીજા હરિભક્તોએ પણ અહીં સેવામાં જોડાવવું પડશે. હવે ઉત્સવ કરવો હોય તો વ્યવસ્થા તો કરવી પડે ને, કે ના કરવી પડે? ઉત્સવ કરવો હોય એમાં ઘસારો બહુ વેઠવો પડે. હા, મેં હમણાં વાત કરીને ડોક્ટરના ઘરની અંદર એ કેટલું બધું રસોડું. હવે આ ઉત્સવનું આયોજન ચાલતું હતું દાદા, હજી તો ક્લોઝિંગ થયું, સાફ સફાઈ ચાલતી હતી, સારી સભા થાય ની વાત કરતા હતા. એમાં સુફલા એકાદશી, મંત્ર પ્રાગટ્ય એકાદશી, એટલે સંતોએ પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે સૌથી પહેલો મંત્ર પ્રાગટ્ય ઉત્સવ કરીએ. બહેનોનું એક સૂચન હતું કે એની સાથે સાથે મહારાજ નવા મંદિરમાં પધારે છે તો નવા મંદિરની અંદર આપણે મહારાજને પહેલીવાર અન્નકોટ જમાડવો છે. જોગાનું જોગ ભગવાને કેવું ગોઠવ્યું, બે વર્ષ પહેલાં ધવલ ભગત સાકરિયાનું સિંહાસન ઇન્ડિયા બની ગયું, દિલીપ ભગત. એમણે ગુરુજીને ફોટો બતાવ્યો, હું પણ જોડે જ હતો. ગુરુજીને ન ગમ્યું, ગુરુજીએ બધું કેન્સલ કરાવ્યું. ગુરુજી કે ધવલ આ સિંહાસન આ બધું કાઢી નાખો તમે. મિસ્ત્રીને ગુરુજીએ ત્યાંથી ફોન કર્યો, વડતાલના મિસ્ત્રી છે, ગુરુજીના બહુ હેતવાળા છે. ગુરુજીએ જાતે ફોન કર્યો, મિસ્ત્રીજીને વાત કરી, સમજાવ્યું ભાઈ આવું નહીં, આવું સિંહાસન બનાવો, આવી મૂર્તિ કરવી છે, આવી મૂર્તિ કરો, આ સિંહાસન તમે બીજાને આપી દેજો. મિસ્ત્રી કે કંઈ વાંધો નહીં ગુરુજી, એ સિંહાસન એને બીજાને આપી દીધું. ફરીવાર આખું નવું સિંહાસન બન્યું, નવી મૂર્તિ બની, ઇન્ડિયાથી કાર્ગોમાં બધું પેક થયું, ઇન્ડિયાથી બધું મોકલી દીધું, બરાબર અહીંયા સિંહાસન પહોંચ્યું અને થોડા દિવસમાં આપણે ક્લોઝિંગ કર્યું. ધવલ ભગતનું ઇન્ડિયાથી આવેલું સિંહાસન સીધે સીધું ઘરે ન ગયું, પછી ક્યાં ગયું? મંદિરમાં આવ્યું, બોલો. ધવલ ભગત પણ રાજી થઈ ગયા કે આવો લાભ કોને મળે. અને ભક્તોને સંતોને બધાને આશ્ચર્ય થયું કે નવું મંદિર ને નવું સિંહાસન. મહારાજને અન્નકોટ કરવાનો હતો. હવે અન્નકોટ માટે 227 વાનગી કેટલી, પણ એ ભક્તોએ જે સેવા કરી છે ને રાત દિવસ જોયા વિના. બસ આપણું શરીર, આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણા શ્વાસ જેટલા ભગવાન માટે વપરાયા એટલું જ આપણું જીવન સાચું. આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિગચ્છતી, આકાશમાંથી પડેલું બધું જ પાણી સમુદ્રમાં મળી જાય છે, એમાંથી જેટલું પાણી પેટમાં ગયું, જેટલું પાણી જળ વનસ્પતિ સુધી પહોંચ્યું એટલું જ બચ્યું, બાકી બધું કામનું, બાકી નકામું. એમ આપણું જીવન, આપણો સમય, આપણી સંપત્તિ, આપણી શક્તિ, આપણા શ્વાસ જેટલા ઠાકોરજી માટે વપરાયા ને એ જ ખરેખરા આપણા કામના છે, આપણને ખરા સમયમાં કામ લાગેવા છે, બાકી બધું એળે ગયું એમ જ સમજવું. આ કેવી તૈયારી કરે છે જુઓ. દેશવાસી બીજા હરિભક્તોએ પણ અહીં સેવામાં જોડાવવું પડશે, કારણ કે જાજા દિવસો સુધી આ એક જ ગામના લોકોથી સેવા થઈ શકે નહીં. જેને સેવા કરવાની ભાવના હોય તે હરિભક્તો તો પ્રતિદિન સેવામાં રહેશે, પણ જે હરિભક્ત સિવાયના બીજા લોકો હોય તે તો આ પ્રસંગમાં એકવાર સેવામાં આવે, કાયમ તો સેવા કરવા ન આવે. કુસંગીઓને મનમાં ભાવ ન હોય, તેઓને હરિભક્તોનો અને સંતોનો મનમાં અભાવ હોય,
કેમ જે સંતો અને હરિભક્તોનું વર્તન તો અધર્મીઓના મૂળિયાને ઉખાડનારું છે, અનાદિકાળથી આ જ ચાલુ આવ્યા છે. દુર્જન માણસને સજ્જન પ્રત્યે સહજ દ્વેષ હોય. દ્વેષનું મુખ્ય કારણ એ છે કે આ સજ્જન જો પ્રકાશિત થશે તો અમારું શું થશે, અમારા રોટલા બંધ થઈ જશે, અમારું પાખંડ ખુલ્લું પડી જશે. ડર તો આટલો જ છે ને. ખોટો માણસ ખોટું કરે છે ને એની પહેલી ભૂલ છે, યાદ રાખજો. ખોટો માણસ ખોટું કરે છે એની પહેલી ભૂલ છે, પણ એ ખોટું કર્યા પછી કોઈ સારું કામ કરે છે, કોઈ સજ્જન છે, એને નથી ગમતું ને, આ એની ખૂબ મોટી ભૂલ છે. અને જ્યારે સંતો ભક્તો સાથે એને દ્વેષ બંધાય ને ત્યારે ભગવાન એ દ્વેષને પછી સહન કરતા નથી. કેવી સરસ વાત છે. સંતો ભક્તોનું જીવન જોઈને બધાને આનંદ થાય, પણ દુષ્ટ લોકો બળી મરતા. અધર્મીઓના મૂળ કાપવા માટે શ્રીહરિએ નિયમરૂપી શસ્ત્ર રચ્યા છે. ભગવાન શ્રીહરિએ શસ્ત્રો હાથમાં ન પડ્યા હતા, પણ નિયમ ધર્મરૂપી શસ્ત્રો એવા એમણે પકડ્યા અને પોતાના આશ્રિતોને પકડાવ્યા કે વગર શસ્ત્રે કેવળ ને કેવળ નિયમ અને ધર્મરૂપી શસ્ત્ર દ્વારા એમણે અધર્મના મૂળ ઉખેડી નાખ્યા. એ નિયમરૂપ શસ્ત્રો સંતો હરિભક્તો માટે નથી, કારણ કે બધા સંતો અને હરિભક્તો તો પોતે જ નિયમરૂપ હોય છે. હરિજન સંત કે નિયમ હે જેતા, અધર્મી મૂલ ખનન હે તેતા. હરિજન સંત કે નિયમ હે જેતા, અધર્મી મૂલ ખનન હે તેતા. હરિજન સંત કો બર્તન જોઈ, હરિજન સંત કો બર્તન જોઈ, અધર્મી સહજ જરી જાવત સોઈ. સંત હરિભક્તોના જે નિયમ છે તે તો અધર્મીઓના મૂળને ઉખેડી નાખનારા છે. કેવી રીતે? એટલે અધર્મી લોકો હરિભક્તોના અને સંતોના વર્તનને દેખીને સહેજે બળી મરતા. આકાશમાંથી વૃષ્ટિ થાય ને આખી સૃષ્ટિ નવપલ્લવિત બને, આખી સૃષ્ટિ. પણ એક વનસ્પતિ એવી છે જવાસો, જેમ વરસાદ વધારે થાય એમ એ સુકાવા લાગે. ઘણા લોકો જવાસા જેવા હોય, સારું કાર્ય કોઈ કરે ને બધાને ગમે, ગમે કે નહીં દિલીપભાઈ? ભગવાન રામ ગાદી ઉપર બેસવાના છે, આખી અયોધ્યાને આનંદ છે, આખી અયોધ્યાને. એક વ્યક્તિને ન ગમ્યું, ખબર છે ને, મંથરાને ન ગમ્યું. અને એક મંથરાએ અયોધ્યાને કેવી આગ લગાડી આપણે જાણીએ છીએ. આજે પણ આ મંથરા પ્રવૃત્તિ કરનારા કરોડો માણસો છે, કરોડો માણસો. કોઈ સારું કરે, કોઈ સાચું કરે એ ન ગમે. કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસે કહ્યું છે કે કળિયુગમાં ખોટું કરશે એનો વિરોધ કરનારા નહીં હોય, પણ સારું કરશે ને એના વિરોધ કરનારા ઢગલો માણસો હશે. અત્યારે તમે જુઓ, કોઈને સારું કરવું હોય, સાચું કરવું હોય, તેનો વિરોધ પુષ્કળ થશે. કળિયુગની પ્રજા અને કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસે એવું એવું લખ્યું છે ને, આપણને એમ લાગે જાણે કે આખું કળિયુગનું વાતાવરણ હવે બનતું જાય છે, એવું જ દેખાય ચારે બાજુ. હજી ભગવાનની ઘણી કૃપા છે, આ પૃથ્વી ઉપર એવા એકાંતિક સંતો ભક્તોનું વિચરણ છે, તેમ છતાં ક્યારેક ક્યારેક આપણને ધર્મ પ્રાણ એવો ભારત દેશ, એમાં ચિત્ર આપણને બહુ વિચિત્ર લાગે, નથી લાગતું? જે દેશનો પ્રાણ ધર્મ છે, જે દેશનું જીવન ધર્મ છે, એ દેશની અંદર આજે ધર્મની દશા તમે જુઓ. જ્યાં ગંગાને માં કહેવામાં આવે છે એ મારૂપી ગંગાની દશા તમે જુઓ. જ્યાં ગાયને માતા ગણવામાં આવે છે એ દેશમાં ગાયની દશા તમે જુઓ. કળિયુગ છે ને, એટલે આ બધું થવાનું. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેસે અયોધ્યાના દરેક લોકોને ગમતું હતું, એક મંથરાને આ કામ ન ગમ્યું.
અને કેવી કાનભંભેરણી કરી. અને કહેવાય છે ને કાચા કાન અને શંકાશીલ સ્વભાવ. કાચા કાન અને શંકાશીલ સ્વભાવવાળો માણસ સ્વર્ગમાં પણ નરક જેવું દુઃખ ભોગવે. બધું બરાબર હોય પણ મનમાં શંકાનો કીડો કોઈ નાખ્યો હોય. મંથરાના મનમાં તો પાપ હતું પણ કઈ કઈના મનમાં શું હતું? શંકાશીલ સ્વભાવ. કે કદાચ રાજા રામ ગાદી ઉપર બેસી જશે, એ રાજા બનશે, પછી ભરતને તો દાસ બનવું પડશે, સેવક બનવું પડશે, અને મારે પણ દાસી થઈને જીવવું પડશે. બોલો, શંકા પડીને મનમાં. એટલે તો કહેવાય છે ને, લંકાના રાવણને મારવો સહેલો છે, શંકાના રાવણને મારવો સહેલો નથી. જીવનમાં યાદ રાખો, શંકાશીલ બનીને ક્યારેય ન જીવો. અમેરિકામાં શા માટે લોકો સુખી છે? ભારતમાં શા માટે લોકો દુઃખી છે? અહીંયા બધી વસ્તુ ઓપન છે. કોઈને કંઈક મનમાં ડાઉટ હોય, ઇમિડિયેટલી બોલી નાખે, કહી દે, જે તડભડ થવાની હોય, સમાધાન કે વિરોધ, બધું થઈ જાય. દાદા, ભારત દેશની દશા કંઈક જુદી છે. ભારતમાં માણસ મનમાં ભરીને એટલું જીવે છે ને, મનમાં ભરીને જીવે છે. આ દેશમાં લોકો મન ભરીને જીવે છે. શંકાશીલ સ્વભાવ અને કાચા કાન, કઈ કઈ નિર્દોષ છે પણ કાચા કાન ની હતી. મંત્રાની ખોટી વાત, ખોટી ભાવનાને ઓળખી ન શકી. કઈ કઈ નિર્દોષ હતી પણ દરેક જીવના હૃદયમાં સ્વાર્થ તો પડ્યો જ છે, દરેકના હૃદયમાં. એના મનમાં એક શંકાનો કીડો એવો એણે ઊભો કર્યો, એવો કીડો, શંકાનો કીડો ઊભો કર્યો. મંથરાને બે થપ્પટ મારી હતી, ખબર છે ને તમને, પહેલાં જાણે વાત કરી ત્યારે. પણ મંથરાએ કહ્યું કે માં, હું મારા માટે આ વાત નથી કરતી, તારા હિત માટે વાત કરું છું. શંકાનો કીડો એણે એવો નાખ્યો ને, કઈ કઈ શંકાને ઓળખી ન શકી. જીવનમાં યાદ રાખો, શંકાશીલ બનીને ક્યારેય પણ ન જીવીએ. આ દુષ્ટનું કામ છે, દુર્જનનું કામ છે. અધર્મી લોકો સંતો ભક્તોના વર્તન જોઈને બળી મરતા. શ્રીહરિને એવી રીત આવડે છે કે પાપી માણસ વગર અગ્નિએ બળી મરે. જે અધર્મી નથી તેને કંઈક બળતરા થતી નથી, તેઓ તો સંતોને અને હરિભક્તોને દેખીને રાજી થાય છે. શ્રીહરિએ જે નિયમ કર્યા છે તેમાં કોઈ પણ નિયમ દૈવત વગરનો નથી. શ્રીહરિ એવી રીતે ચરિત્ર કરે છે કે તે સંતોને અને હરિભક્તોને શાંતિ આપે છે. ગઈકાલે પણ કથામાં પૂજ્ય નીલકંઠ સ્વામીએ નિયમ વિશે ખૂબ સરસ ચર્ચા કરી હતી. અનંત કોટી બ્રહ્માંડમાં નિયમ જેવું બીજું કોઈ આભૂષણ નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે કે પાણીનો એક મોટો ઘડો આજે ઢોળી દઈએ, થોડા દિવસ પછી પાછો પાણીનો ઘડો ઢોળીએ, એમ ગમે એટલા ઘડા ત્યાં નાખીએ, એનાથી પાણીનો મોટો ધરો ન ભરાય. એક આંગળી જેટલી પાણીની સેર સતત વહ્યા કરે તો ત્યાં પાણીનો મોટો ધરો ભરાય છે. શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ એમ કહે છે, ધર્મ કે ભક્તિ એની સિદ્ધિ નિયમથી થાય છે. આપણે એક્ઝામ્પલ માટે ભક્તિ, તમે એક દિવસ કથા સાંભળો એનાથી કથા શ્રવણરૂપી ભક્તિ સિદ્ધ નથી થતી. પણ નિયમથી તમે કથા રોજ સાંભળશો ને, ભલે કલાક નહીં તો અડધો કલાક, અડધો કલાક નહીં તો 15 મિનિટ, અરે 15 મિનિટ નહીં તો 5 મિનિટ પણ નિયમથી જે કથા સાંભળે છે એને લાંબા સમય એટલા દિવ્ય અનુભવો થવાના. ધર્મ કે ભક્તિની સિદ્ધિ નિયમથી જ થાય છે. નિયમ વિના ધર્મની પણ સિદ્ધિ નથી, નિયમ વિના ભક્તિની પણ સિદ્ધિ નથી. શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ એમ કહે છે, નિયમે કરીને ભક્તિ કરવી ને એ તો તલવારની ધાર ઉપર ચાલવા બરોબર છે. અમે સંતો નિયમ લઈએ ને અમને ખબર છે, અમારે ઘણા બધા નિયમ હોય, પૂજા નિત્ય કરવી એ તો ખબર જ છે, પણ એ સિવાય આટલા વંદુના પાઠ, આટલા જનમંગલ, આટલી માળા, પછી દિલીપભાઈ વિચરણ હોય,
મોટા સમય આવે એ નિયમ કરવાને. પૂજ્યપાદ ગુરુજી વાત કરે છે ને, કચ્છના રત્ના ભગત હતા, રત્ના ભગતને 25 માળાનું નિયમ. હવે 25 માળા તો કેટલી વાર લાગે, પણ ખેડૂત હતા, વાવણીનો સમય હોય, ખેતરમાં વાવવા જવાનું, આખો દિવસ ચલાવ ખેતરમાં કામ કરવાનું હોય, મોડી રાત થઈ જાય, રાતના 12 વાગી ગયા હોય ઘરે પરવારે, ત્યાં સુધીમાં 12 વાગે માળા કરવા બેસે, માળા કરતા કરતા 2 માળા થાય તો ઊંઘ આવે, પાછા ઝપકીને જાગીને પાછી માળા ચાલુ કરે, સવારના 4 વાગે ને તોય 25 માળા પૂરી ન થાય. પણ નિયમ એટલે નિયમ, માળા પૂરી કર્યા વિના ઊંઘવાનું નહીં. જીવનમાં યાદ રાખો, કોઈ પણ કાર્ય નિયમથી તમે કરો ને સિદ્ધ થાય. યોગશાસ્ત્રનો એક નિયમ છે, આ જાહેરમાં કહું છું, યોગશાસ્ત્રનો એક નિયમ છે, કોઈ પણ નિયમ અખંડિત, અખંડિત એટલે સમજ્યા ને તમે, એક પણ દિવસ પાડ્યા વિના તમે 12 વર્ષ સુધી નિયમ જો કરી શકો તો એ નિયમ દ્વારા તમારો કોઈ પણ સંકલ્પ તમે સિદ્ધ કરી શકો. નાનો નહીં, ગમે તે સંકલ્પ તમે સિદ્ધ કરી શકો, પણ તમારો નિયમ 12 વર્ષ સુધી અખંડિત હોવું જોઈએ. પછી ભલે 5 માળાનું નિયમ છે, આ રત્ના ભગત 25 માળાનું નિયમ, ખેતી કામ કરે ગરીબ માણસ, પણ હૃદયમાં ભાવના એટલી બધી ભગવાનને રાજી કરવાની, માળા કર્યા વિના એક પણ દિવસ સુવાનું નહીં એટલે નહીં, પરિણામ શું આવ્યું કે એક દિવસ આવી રીતે ખેતરનું કામ પરવારી રાતનું ઘણું મોડું થયું છે અને ભગત માળા લઈને બેસી ગયા, થોડી માળા થાય ઝોલા આવવા મળે, પાછા ઝબકીને જાગે, ફરી માળા શરૂ કરે, ફળી ઝોલું આવે, ફરી માળા શરૂ કરે, એમ કરતાં કરતાં સવારના 4 વાગે અને શ્રીજી મહારાજ પ્રગટ સામે આવીને ઊભા રહે. રત્નાભાઈ હવે માળા મૂકી દો. અરે મહારાજ તમે પધાર્યા, પણ પ્રભુ મારે નિયમ છે, તમારો નિયમ આજથી પૂરું. પણ મહારાજ કેવી રીતે? રત્નાભાઈ તમે ઊંઘતા નથી ને એટલે અમને પણ ઊંઘાવતી નથી, હવે તમે માળા મૂકો, અમને ઊંઘવા દો અને તમે પણ ઊંઘી જાઓ. 5000 માળા કરે ને તો પણ ભગવાનના દર્શન ન થાય દાદા થાય, પણ નિયમથી 25 માળા કરી તો પણ ભગવાનના દર્શન થયા. પૂજા કરવાની એટલે કરવાની. અર્જણ ભગતની વાત બહુ પ્રસિદ્ધ છે. ગામત્રે ગયા હશે ને પાછા વળતા હતા, એમાં રસ્તામાં નદી, નદીના કિનારે સૂતા હશે ને પછી સવારે જાગી, ત્યાં સ્નાન કરીને ત્યાં બાજુમાં પૂજા કરવા બેઠા, ભગત તો પૂજા કરવા બેઠા ને મોટો સિંહ નદીમાં પાણી પીવા આવે. જૂના સમયમાં તો જંગલમાં એવું જ હતું. પણ અર્જણ ભગત નામ રૂવાડું પણ ફરકે નહીં, હા, પૂજામાં બેઠેલા હતા, સિંહ પાણી પીને એની 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 જગ્યાએ જતો રહે. પૂજા કરવાની એટલે કરવાની, એવા નિયમધારી ભક્તો હતા મહારાજના સમયમાં. આપણે જે કંઈ કરીએ નિયમથી કરીએ, જેમ કે ભુંઈરા ગામના રાજા વાસુર ખાચર, એને ત્યાં નાજા જોગ્યા કામ કરનારા સેવક હતા. નાજા જોગ્યા ભગવાનના ભક્ત થયા, ગળામાં કંઠી પહેરી, તિલક ચાંદલો કર્યો, પછી તો ક્યારેય ખોટું બોલવાનું નહીં, ખોટું કરવાનું નહીં, ખોટું જોવાનું નહીં, આવું નિયમ રાખેલું. ગામના માણસોએ રાજાને ચડાવ્યા. હોળીનો તહેવાર હતો, નાજા જોગ્યા પાસે ફાગ બોલવાની એણે અપીલ કરી. રાજાએ ફાગ બોલવાની વાત કરી એટલે ગાળ અપશબ્દ બોલવાની વાત કરી. નાજા જોગ્યા પહેલાં બહુ બોલવામાં માહિર હતા, પણ નાજા જોગ્યાએ ના પાડી કે નામદાર, રાજ્યને લાગતું બીજું કોઈ પણ કામ હોય મને સોંપો, કદાચ મારું માથું જશે ને તો પણ હું ચિંતા નહીં કરું, કામ કરીશ. પણ હવે આ કંઠી ગળામાં છે, મારાથી આવા શબ્દો નહીં બોલાય. વાસુર ખાચરે જેલમાં પૂર્યા, ખબર છે ને, ઢીચણ ભાંગી મારી નાખવા સુધી તૈયાર થયા, ફક્ત ને ફક્ત કેના માટે બોલો? ગાળ ન બોલવી એના માટે. મન ભગત
કેટલું એનું કેવું નિયમ હશે? જેતપુરના જીવા જોશી બ્રાહ્મણ હતા, બહુ પવિત્ર હતા. રાજાએ ચોરાસી કરી બ્રાહ્મણોની. ગામના દ્વેષીલા બ્રાહ્મણોએ જીવા જોશીને હેરાન કરવા માટે બધી વસ્તુમાં લસણ અને ડુંગળી નાખી દીધા, ઇવન લાડુમાં નાખી દીધા. જીવા જોશી જમવા બેસે, જેમાં વગર ઊભા થઈ ગયા. રાજાને ચડાવ્યા બરાબર કે આટલા બધા બ્રાહ્મણ જમશે પણ એક નહીં જમે, તમને પાપ લાગશે. રાજાએ આગ્રહ કર્યો. જીવા જોશીએ કહ્યું કે મહારાજ, મારા પ્રભુની આજ્ઞા છે, માટે હું ક્યારેય લસણ કે ડુંગળી નથી ખાતો. અને રાજા કેટલા ખીજાયા, એકના બે ન થયા. ડુંગળી અને લસણ માટે ગામ છોડવા તૈયાર થયા, બોલો. પણ પોતાનો નિયમ છોડ્યો, બોલો તો ખરા. આવું નિયમ જો રાખીએ ને આપણે, અમે સંતો આ નિયમ ધર્મ પાળીએ છીએ, દિલીપભાઈ અમને તકલીફ નહીં પડતી હોય, બોલો ને. અરે ક્યારેક ક્યારેક તો મોટા સંત સંમેલનમાં જવાનું થાય, મોટા ધર્માચાર્યને મળવાનું થાય, એવી તકલીફો પડે, વાત જ ના પૂછો. અરે આપણને તો ઓર્થોડોક્સ ગણી લે ઘણા લોકો, તો હાવ રિજિડ માઇન્ડના ગણી લે ઘણા લોકો, તો હાવ ઉતારી પાડે ગમે તેવી ભાષામાં, એવા પણ દાખલાઓ જોયા છે. નિયમ એટલે નિયમ. આપણે જે નિયમ રાખ્યું છે ને, એ આપણા મહારાજને રાજી કરવા માટે રાખ્યું છે, નહીં કે આપણી જાતને મહાન દેખાડવા માટે, આપણા અભિમાનને પોષવા માટે. પણ મહારાજને રાજી કરવા માટે કોઈ પણ નાનું એવું પણ નિયમ અખંડિત જો રાખવામાં આવે ને, એક ગાળ ન બોલવી એના માટે મરવા તૈયાર થયા, ડુંગળી લસણ ન ખાવા એના માટે ગામ છોડવા તૈયાર થયા. અરે સ્ત્રી ભક્તોએ તો કેવી નિષ્ઠાઓ રાખી. જેતપુર ગામના કડવીબાઈ, એની તો વાત તમે સાંભળો ને રૂવાડા ઊભા થઈ જાય. એના ઘરમાં સત્સંગ નહીં, આ સત્સંગીની દીકરી. દસ દસ બાર બાર દિવસના ઉપવાસ થાય, સાસુ સસરા ધણી દેર જેઠ બધા એને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નહીં. અને અધૂરામાં પૂરું મહારાજે પરીક્ષા કરી, ખાલી પાણી પીવી જ રહી. એના સાસુને એમ થાય કે કેટલા દિવસ હિંમત રાખશે, એક દિવસ તો ઢીલી પડવાની જ છે ને, અને ખેતર મોકલો. બાર દિવસના ઉપવાસ પછી આ કડવીબાઈને ખેતરમાં કામ કરવા મોકલી, કે મજૂરી કરશે ને, ઢીલી પડશે ને ત્યારે એને ખબર પડશે, પછી આ બધું ખાવા મળશે. આખું ગામ ખાય છે, આપણે ખાઈએ છીએ, આને ડુંગળી લસણમાં શું વાંધો આવે? સત્સંગને કુસંગી લોકો નથી સમજી શકતા. કડવીબાઈને હેરાન કરવામાં કેટલી હદ કરી નાખી. એના સાસુએ સસરાએ પતિએ બધાએ બાર દિવસના ઉપવાસ પછી કડવીબાઈ ખેતરમાં કામ કરવા જાય, મહારાજને સંભાળી રડી પડે. શ્રીજી મહારાજ પ્રગટ દર્શન આપે. મહારાજ કે, કડવીબાઈ બોલો શું ઈચ્છા છે? કડવીબાઈ કે, બસ મહારાજ તમે રાજી થાઓ. મહારાજ કે, અમને રાજી કરવા હોય તો આ રજોગુણ સારો નહીં. કયો રજોગુણ? આ માથામાં વાળ રાખ્યા છે, આ હાથમાં બધી શું કહેવાય બંગડીને બધું પહેર્યું છે, કાઢી નાખો. ધણી જીવ તો એને માથે મુંડન કરે, બંગડીઓ કાઢી નાખે દિલીપભાઈ, અને એમાં કુસંગી ધણી માથે બેઠો હોય શું થાય? આવી કસોટી મહારાજે કરી, માથું મુંડાવ્યું, બંગડીઓ કાઢી નાખી, અને માથે ઘાસનો પૂળો લઈ કડવીબાઈ ઘરે આવે. એના સાસરિયા એવા નારાજ થાય, એવા નારાજ થાય. આ ભગવાનની ભક્ત છે, નિર્દોષ સ્ત્રી છે, કેવી રીતે એને હેરાન કરે. રાત્રે એનાથી રહેવાય નહીં. મહારાજને પ્રાર્થના કરે, મહારાજ પ્રગટ થાય. મહારાજ કહે કે સવારે પૂર આવે, પૂરમાં કૂદી પડજે, અમે તને બચાવી લેશું. પૂરમાં કૂદી પડે, મહારાજ એને બચાવી લે, ગઢપુર લઈ જાય. એનો ધણી બહુ માથાભારે હતો. ગામમાં જેટલા હરિભક્ત હતા ને, બધા હરિભક્તો પર એને ફરિયાદ કરી. રાજાએ બધા હરિભક્તોને કહ્યું કે જો આની અમને ભાળ મળશે, તમારું માથું ડૂલ કરીશ. હરિભક્તોને માથું કાપવા માટે ગામનો રાજા તૈયાર થાય. કડવીબાઈ ગઢપુરમાં મહારાજની સેવામાં હતા. મહારાજને સમાચાર મળે, ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. પણ શ્રીજી મહારાજને એમ થયું, અમારા હરિભક્તો ઉપર આપત્તિ ન આવે એટલા માટે શ્રીજી મહારાજે કડવીબાઈનું નામ બદલી નાખી રામબાઈ પાડી દીધું. જે સત્સંગમાં વારંવાર રામબાઈ નામ આવે ને, જીવબા રાજુબા રામબાઈ, એ રામબાઈ એટલે જેતપુરના કડવીબાઈ,
જેનું મહારાજને નામ બદલવું પડ્યું હતું. કોના માટે? હરિભક્તોને દુઃખ ન પડે એટલા માટે. જેનું કેટલું મોટું બલિદાન, જેની કેટલી મોટી સેવા, પણ એટલી વાત ચોક્કસ છે, કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડશે. ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણે જાણીએ છીએ, અમેરિકા આવે, નવરાત્રિનું વ્રત કરે, 9 દિવસના ઉપવાસ ચાલતા હોય, અને વ્હાઇટ હાઉસમાં ઓબામા સાથે 100% વેજીટેરિયન ફૂડ તૈયાર થયું હોય, તો પણ પાણી પીને ઊભા થઈ જાય આવા વડાપ્રધાન હોયને, આવો કોઈક નરશ્રેષ્ઠ હોયને, એના દ્વારા જ ભગવાન સારું કામ કરે. પછી ગંગા કિનારે ગંગાદાસ અને જમુના કિનારે બોલો મંદિરમાં આવે તો મગસ ખાઈ લે, અને પછી બહાર જાય તો પીઝાય ખાઈ લે. લો, મંદિરમાં આવે તો ભગવાનના દર્શન કરે, બહાર જાય તો મૂવી બધું જોવા બેસી જાય, એ ભગત કહેવાય? મન ભગત કહેવાય? ભગવાનનો ભક્ત એટલે કોણ? જેના જીવનમાં નિયમ અને ધર્મ હોય. ભગવાનનો ભક્ત એટલે કોણ? જેના જીવનમાં ધર્મ અને ભક્તિ નિયમથી હોય. નિયમ એટલે નિયમ, કરવાનું એટલે કરવાનું જ. આવી રીતે જ્યારે ભક્તિ કરે છે ને, ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. ધર્મ અને ભક્તિને સિદ્ધ કરવા માટે નિયમની જરૂર છે, એટલે નિયમથી કરવું જરૂરી છે. નિયમ વિના ધર્મ અને ભક્તિની સિદ્ધિ થતી નથી. મહારાજ એમ કહે છે, નિયમથી ભક્તિ કરવીને એ તો તલવારની ધાર ઉપર ચાલવા બરોબર છે. માટે બધા ભક્તો, તમે બધા ભક્તો કંઈક નાનું મોટું નિયમ રાખતા જ હશો, પણ હજી તમને મારી વિનંતી, નિયમ ભલે નાનું હોય ચાલશે, પણ નિયમથી કરો. એક પણ દિવસ નિયમ કર્યા વિનાનો જાય નહીં એવો આગ્રહ રાખો. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં અમે જોઈએ છીએ, એવા મોટા પુરુષ છે ને, પણ એમની ભક્તિ, એમનો ધર્મ, એમની નિષ્ઠા અમે રોજ સાથે રહીને જોઈએ છીએ. આપણને એમ થાય, આટલી ઉંમર છે, આટલી સેવા પ્રવૃત્તિ છે, તેમ છતાં એમના જે નિયમ છે ને, સાર ધાર પાડે છે. ભગવાન શ્રીહરિએ આપેલા નિયમમાં તો દૈવત છે, ઐશ્વર્ય છે, આત્યંતિક કલ્યાણ સુધી પહોંચાડવાની તાકાત છે. ઘણી સરસ મજાની કથા હજી તો આવી રહી છે. 10 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ, વિશેષ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આપ સર્વે ભક્તોને જણાવવાનું, લોયાધામ પરિવાર દ્વારા બાળભક્તો, બાલિકા ભક્તો, એના ઉત્કર્ષ માટે ખૂબ સારા આયોજન થાય છે. દર વર્ષે વિન્ટરમાં વિન્ટર વર્કશોપ, એનું આયોજન થાય છે. પરમ દિવસથી વિન્ટર વર્કશોપ શરૂ થશે, એટલે 4 દિવસ સુધી વિન્ટર વર્કશોપ ચાલશે. તે દિવસ દરમિયાન કથા વાર્તા લાઈવ નહીં આવે, વિન્ટર વર્કશોપ આખો લાઈવ થવાનો છે. તમારા ઘરેથી તમારા બાળકોને, બાલિકાઓને આ વિન્ટર વર્કશોપમાં જોડાવવા માટે તમે આગ્રહ કરજો. ગુરુજીની આજ્ઞાથી બધાને લાભ મળે એટલા માટે જ આપણે આ વિન્ટર વર્કશોપ હવે લાઈવ કરીએ છીએ. તો બધા ઓનલાઈન વિન્ટર વર્કશોપ એમાં જોડાજો. 4 દિવસ પરમ દિવસથી આવતીકાલે સાંજે આપણે કથા વાર્તાનો લાભ લઈશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.